हेलो मित्रों, तो हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटणनी अंदर एडमिशन 2021 ने 22 नी अंदर जे विद्यार्थी एमएडनी अंदर एडमिशन लेवा मागता होय तो प्रथम त्रण राउंड पूर्ण थई गया छे। ते दरमियान जेमने एडमिशन मळी गयुं छे अने जेमने एडमिशन मळ्युं नथी तेमना माटे ऑफलाइन राउंड चालू थई गया छे। ऑफलाइन फॉर्म तमे भरी शको छो। तो कई कई कॉलेजनी अंदर केटली बैठकों खाली छे अने कई रीते फॉर्म भरवानुं छे, कया डॉक्युमेंट तमारे जोड़ी राखवाना छे अने लई जवाना छे एनी संपूर्ण विगत आपणे जोवाना छीए। तो तमे जोई शको छो कॉलेजमां प्रथम ऑनलाइन फॉर्म भरेला होय तेवा विद्यार्थीओ अरजी स्वीकारी तेमना मेरिट प्रमाणे प्रवेश प्रक्रिया करवामां आवशे। त्यारबाद जो कोई अरजी ना होय तो जेमने ऑनलाइन फॉर्म भरेला नथी तेवा विद्यार्थीओ पण आनी अंदर भाग लई शकशे। जेमने हजी सुधी कोई अप्लाय नथी कर्युं तेवा विद्यार्थीओ पण आनी अंदर भाग लई शके छे। आ जे प्रक्रिया छे 350 डिमांड ड्राफ्टे कॉलेज द्वारा करवामां આવશે। ત્યારબાદ નીચેની જે વિગતો છે, તમારે 2 દિવસનો સમય આપવામાં આવે છે, 6 અને 7 દરમિયાન તમે ઓફલાઈન અરજી કરી શકો છો। તે ત્યારબાદ છે 8-10ના રોજ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। ત્યારબાદ 9-10ના રોજ તમારે જરૂરી ફી ભરી અને એડમિશન મેળવવાનું રહેશે। નીચેની જે વિગતો છે કાર્યાલય દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ નીચેની તરફ તમે જોશો PDFની, તો તમને કેટલી સીટો છે કન્ફર્મ, ત્યારબાદ કેટલી સીટો ખાલી છે કઈ કઈ કોલેજોની અંદર અને ટોટલ સીટો તમને જોવા મળશે। તો આપણે ફટાફટ જોઈ લઈએ છીએ। તો શોર્ટકટ નામથી આપણે શરૂઆત કરીશું, KB દવે છે। ટોટલ કન્ફર્મ સીટ થઈ છે 6 અને ખાલી સીટો 42 છે અને ટોટલ તેની કેપેસિટી છે 48 છે। ત્યારબાદ રેવાબા છે, કન્ફર્મ સીટ છે 30 અને ખાલી સીટ છે 18। MK કોલેજ છે, તેની અંદર 19 કન્ફર્મ છે, 29 ખાલી છે। તે રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ એક એક કોલેજ જોઈ શકો છો અને તમે એપ્લાય કરી શકો છો ઓફલાઈન માટે। તો કઈ કોલેજોની અંદર ખાલી છે તે આંકડા જોઈ અને તમે એપ્લાય કરશો તો તમને એડમિશન મળી જશે। ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવાનું છે, ત્યારબાદ આપણે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરશું તેની વિગતો પણ આગળ જોવાના છે, તો વિડીયો અંત સુધી જોશો તો તમે જોશો તો ફોર્મ તમને આ રીતનું જોવા મળશે। એની અંદર તમારી વિગતો ભરવાની છે, આઈડી નાખવાનો છે તમારો, ના હોય તો તમારે સ્ટુડન્ટ કોડ, જો તમને ખબર ના પડે તો તમે કાર્યાલયની અંદર પણ પૂછી શકો છો, તે તમને સમજાવશે વિગતો કઈ રીતે ભરવાની છે। ત્યારબાદ કોલેજનું નામ લખવાનું છે, તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, જેન્ડર, કેટેગરી લખવાની છે, સબ કેટેગરી, ગ્રેજ્યુએશન એક્સટર્નલ પર્સન્ટેજ છે। ત્યારબાદ PGની વિગતો નાખવાની છે, BEd એક્સટર્નલ પર્સન્ટેજ છે, BEd ટોટલ પર્સન્ટેજ છે, મેરિટ પર્સન્ટેજ 10% ગ્રેજ્યુએશનના છે, PGના છે અને BEdના છે, તે રીતે નાખવાના છે। જો તમને ખબર ના પડે તો તમે કાર્યાલયનો સંપર્ક અથવા તમે પૂછી શકો છો, તે તમને સંપૂર્ણ માહિતી આપશે। ત્યારબાદ MEdની અંદર સબ્જેક્ટ લખવાનો છે, ત્યારબાદ તમારે જે યુનિવર્સિટી હોય એ લખવાની છે, HNGU હોય તો HNGU, અધર યુનિવર્સિટી તો અધર યુનિવર્સિટી, ત્યારબાદ તમારે સાઇન કરવાની છે અહીંયા, ત્યારબાદ અહીંયા રજિસ્ટ્રેશન નંબર, તમારું નામ, કોલેજ લખવાની છે અને અરજી નંબર, ત્યારબાદ કોલેજવાળા અહીંયા સ્ટેમ્પ કરશે અને આ કોપી તમારે મેળવી લેવાની છે। ડોક્યુમેન્ટની અંદર જોઈએ તો તમારે LC, કાસ્ટ સર્ટિફિકેટ, બધા સેમની માર્કશીટ લઈ જવાની છે, ઓરિજિનલ અને ઝેરોક્સ સેટ પણ એક લઈ જવાનો છે। આ રીતના જે ડોક્યુમેન્ટ છે તમારે લઈ લેવાના છે। જો વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો અને લેટેસ્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, વંદે માતરમ।